ગણેશાય નમઃ આમલકી એકાદશી ફાગણ માસની સુદ પક્ષની એકાદશી માંધાતીજી બોલ્યા હે વશિષજી જો તમે મારા પર પ્રસન્ન છો તો એવો વ્રત કથા કહો કે જેથી મારું કલ્યાણ થાય મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીનું વર્ણ કરું છું આ ફાગણ માસના શુકલ પક્ષમાં થાય છે આ વ્રત ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાનના ફળને બરાબર છે આ અંગે હું તમને પૌરાણિક કથા કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો વેદિક નામનું એક નગર હતું એ નગરમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર ચારે આનંદ આનંદપૂર્વક રહેતા હતા નગરમાં સદૈવ ધ્વનિ ગુંજતો હતો એ જગ્યાએ પાપી દુરાચારી નાસ્તિક કોઈ ન હતું એ નગરમાં ચૈત્રરથ નામના ચંદ્રવશી રાજા રાજ્ય કરતા હતા એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ ન હતા બધા વિષ્ણુ ભક્ત હતા ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધી દરેક એકાદશીનું વ્રત કરતા હતા એક સમયે ફાગણ માસના શુકલ પક્ષ આમલા નામની એકાદશી આવી એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી વૃદ્ધથી બાળક સુધી બધાએ હર્ષ સહિત એકાદશીનું વ્રત કર્યું રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવી કુંભ સ્થાપન કરી ધૂપ દીપ વેદ પંચાગત્ન સત્ર આદિથી રાત્રિનું પૂજન કરવા લાગ્યા તેઓ બધા ધાત્રીના આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા હે ધાત્રી તમે સ્વરૂપ છો તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયા છો સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો તમને નમસ્કાર છે હવે તમે મારો અર્ધ સ્વીકાર કરો તમે શ્રી રામચંદ્રજી દ્વારા સન્માનિત છો હું તમને પ્રાર્થના કરું છું મારા સમસ્ત પાપોનું હરણ કરો એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું રાત્રિના એ સમય એક શિકારી ત્યાં આવ્યો તે મહાપાપી તથા દુરાચારી હતો પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો ભૂખ થોડું ભોજન મળવાથી ઈચ્છાથી મંદિરના ખૂણામાં બેસી રહ્યો તે જગ્યાએ બેસીને વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી માત્મય સાંભળવા લાગ્યો આ રીતે શિકારી આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી વિતાવી પ્રાતકાળ થતાં બધા પોતપોતાના ઘરે ગયા થોડા સમય વીત્યા પછી શિકારીનું મૃત્યુ થયું તેને આમલકી એકાદશીનું વ્રત અને જાગરણના પ્રભાવથી એક રાજ્યમાં ત્યાં જન્મ થયો તેનું નામ બસુરથ રાખ્યું મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધન ધાન્યથી યુગ થઈને એક શસ્ત્ર ગ્રામોનું પાલન કરવા લાગ્યો તે તેજમાં સૂર્ય સમાન કાંતિમાં ચંદ્ર સમાન વીણામાં વિષ્ણુ ભગવાનના સમાન અને ક્ષમામાં પૃથ્વીને સમાન હતો તે અત્યંત ધાર્મિક સત્યવાદી કરમવીર અને વિષ્ણુ ભક્ત હતો તે પ્રજાનું સમાન ભાવથી પાલનથી કરતો હતો તે સદૈવ યજ્ઞ કરતો દાન આપવું તેનું નિત્ય કર્તવ્ય હતું એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયા વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાના કારણે વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો એ સમયે ડાકુ ત્યાં આવ્યા રાજા એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા તે કહેવા લાગ્યા આ અમારા માતા પિતા પુત્ર આદિ છે તથા દેશીનકાલ કાલ કર્યા છે તેથી આને અવશ્ય મારવો જોઈએ આવું કહીને તે ડાકુ રાજાને મારવા લાગ્યા તેના પર અસ્ત્ર શસ્ત્ર પ્રહર કરવા લાગ્યા અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા નષ્ટ થઈ ગયા રાજાને પુષ્પસમ લાગતું જ્યારે ડાકુઓએ અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થઈ તે દેવી અત્યંત સુંદર વસ્ત્ર તથા આભૂષણોથી અલંકૃત હતી તેની ભ્રમરો ત્રાસી હતી આંખમાંથી લાલ અગ્નિ નીકળતી હતી તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી તે ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યા ત્યારે ડાકોને મારેલા જોઈને વિચારવા લાગ્યો આ શત્રુઓને કોણે માર્યા આ વનમાં મારું કોણ હિતેશી છે જ્યારે રાજા આવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાનના સિવાય તારી કોણ રક્ષા કરી શકે છે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ છે જય શ્રી કૃષ્ણ